વિદ્યાર્થી મિત્રો, આપણે વિડિયો દ્વારા જે ચબુતરાના પાઠનું વર્ણન કરેલું છે એનું ચિત્ર મેં તમને અહીંયા દર્શાવેલું છે અને ચિત્રમાં તમને જે મેં વર્ણન કર્યું છે એ બધું જ વર્ણન અહીંયા તમને દેખાય છે. ચબુતરા ઉપર પંખીઓ બેઠેલા પણ દેખાય છે, ચબુતરાની નીચે એક ઓટલો પણ છે, ઓટલા ઉપર એક માણસ પણ છે અને ચબુતરાની બાજુમાં એક કૂતરું અને બીજી બાજુ બકરી પણ છે, ત્રણ ગાયો પણ છે, આકાશમાં પંખીઓ ઉડી રહ્યા છે, ત્રણ નળિયાવાળા મકાનો પણ દેખાઈ રહ્યા છે અને ચબુતરામાં એક ઠીબ લટકાવેલી પણ તમને જોવા મળે છે અને ચબુતરાની બાજુમાં એક નિસળની જે સીડી મેં તમને કહ્યું એ પણ દર્શાવેલી છે અને ચબુતરાની ઉપર એક છત પણ છે. તો આ વિદ્યાર્થી મિત્રો, ચબુતરાનું વર્ણન જે તમે ચિત્ર દ્વારા મેં તમને વિડીયોમાં જે દર્શાવ્યું છે એ ચિત્ર દ્વારા પણ મેં તમને બતાવેલું છે. અને આગળ જોઈએ, આપણે તમને ગામનું દ્રશ્યની પણ વાત કરી તો એ પણ હું તમને ચિત્ર દ્વારા એની રજૂઆત કરું છું. આપણે ધોરણ 5 આપણો સબ્જેક્ટ છે ગુજરાતી. ગુજરાતી આમ તો સરસ મજાનો એવો વિષય હોય કે દરેક પાઠની અંદર આપણને સરસ વાર્તા આપેલી હોય અને એ વાર્તા દ્વારા જ આપણને ગુજરાતીમાં આપણે સરસ મજાની તૈયારી કરી શકીએ છીએ. જો વાર્તા આપણે મુખ પાઠ કરી લઈએ અથવા તો વાર્તા આપણને યાદ રહી જાય તો આપણને પાઠના સવાલ જવાબ એ આવડી જાય. પણ સૌ પ્રથમ પાઠની અંદર અમુક એવા થોડો બધા શબ્દો હોય જે આપણને એનું શબ્દાર્થ, એનો શબ્દનો અર્થ આપણે જો સમજી જઈએ અથવા તો એનું સમાનાર્થી શબ્દ વિશે આપણને ખ્યાલ આવી જાય તો આપણને પાઠ ખૂબ જ આપણે સરળતાથી સમજી શકીએ છીએ. તો અહીંયા આપણે ધોરણ 5 ની અંદર ગુજરાતીમાં આપણે પાઠ્ય પુસ્તકમાં પહેલો પાઠ છે ચબુતરો. વિદ્યાર્થી મિત્રો, આ ચબુતરો એ કોઈ લેખક દ્વારા કે લખવામાં આવેલું નથી, કારણ કે ચબુતરો એક સ્થળ છે અને એ ચિત્ર દ્વારા આપણને ગુજરાતીની ચોપડીની અંદર ગુજરાતીના પાઠ્ય પુસ્તકની અંદર ચિત્ર દ્વારા એનું વર્ણન કરવામાં આવ્યું છે. એમાં કોઈ જ પ્રકારનું લેખન કાર્ય થયેલું નથી. હવે લેખન કાર્ય નથી તો આપણે ચબુતરા વિશે શેના દ્વારા આપણે સમજ મેળવવાની હોય તો ચિત્ર દ્વારા. એટલે વિદ્યાર્થી મિત્રો, એનો પ્રકાર આપણને કયો છે કે ચિત્રપાઠ. ઘણા બધા પ્રકાર હોય, હાસ્યકથા, ચિત્રપાઠ, કોઈ આત્મકથા, પણ અહીંયા ચિત્રપાઠ એટલે કે ચિત્ર દ્વારા આપણને ચબુતરાનું વર્ણન કરવામાં આવ્યું છે. એટલે આપણે ચબુતરાનો પ્રકાર છે ચિત્રપાઠ આપણે યાદ રાખવાનું છે, કારણ કે સવાલ જવાબમાં પૂછાય કે ચબુતરો પાઠનો પ્રકાર કયો. અહીંયા લેખક તો હોય નહીં, કારણ કે દરેક ચિત્ર પ્રમાણે પોતાના મનના વિચારો રજૂ કરી શકે છે. તો આપણે સૌ પ્રથમ ચબુતરો ગામમાં, તમે અહીંયા શહેરમાં પણ ઘણી જગ્યાએ ચબુતરો જોયો હશે તો ગામની પાદરમાં હોય ચબુતરો. અને પાદર એટલે શું? ગામના શરૂઆતની આપણે જે જગ્યા એને આપણે શું કહીએ, ગામનું પાદર. અને આ ચબુતરાની બાંધકામ પણ ગામના પાદરે જ હોય. તો તમને એવું થાય કે ચબુતરો શેના માટે બાંધવામાં આવ્યો હોય, શું કામ બાંધવામાં આવ્યો હોય? તો ચબુતરો વિદ્યાર્થી મિત્રો પંખીઓને ચણ નાખવા માટે. આપણે ચણ ક્યાં નાખવા જઈએ? જો ગમે તે જગ્યાએ આપણે નાખતા હોઈએ ત્યારે આપણે અહીંયા જોતા હોઈએ છીએ કે ઘણી જગ્યાએ ઘણા લોકો છૂટું ગમે તે ચણ નાખતા હોય છે. પક્ષીઓના દરેકને આપણને કંઈક ખવડાવવાની ઈચ્છા હોય પણ છૂટવું જોઈએ. અન્નનો બગાડ પણ થતો હોય છે, કેટલું પગમાં આવતું હોય તો કેટલું વરસાદના પાણી કે કોઈ પણ પ્રકારના કચરાની સાથેનો આ દાણાનો ખૂબ જ પ્રમાણમાં બગાડ થતો હોય છે. પણ જો આવો ચબુતરો હોય, ભલે ચબુતરો નાનો હોય કે મોટો હોય, પણ જો ચબુતરો હોય તો એ અન્નનો એ દાણાનો બગાડ થતો નથી. તો આપણને એમ થાય કે ચબુતરામાં આપણે કેવા પ્રકારના દાણા નાખીએ? તો કોઈ પણ પ્રકારનું અનાજ જેમ કે ઘઉં, જવ, બાજરી, બાવડો, બંટી, ચોખા, કોઈ પણ પ્રકારનું આપણે અનાજ નાખી શકીએ છીએ. અને આ ચબુતરામાં પંખીઓ ચણ, ચણ એટલે કે દાણા ચણવા માટે આવે છે. પંખીઓ આપણે જેમ આપણે મનુષ્ય
આપણે જમવા માટે આપણા ઘર સુધી પહોંચવાનું હોય એમ પંખીઓ માટે પણ પંખી એટલે કે પક્ષીઓ આ પક્ષીઓ માટે પણ એમને જ્યારે ભૂખ લાગે ત્યારે એ છણ ચણવા માટે ચબુતરાની અંદર આવે છે બીજું જોઈએ વિદ્યાર્થી મિત્રો તો ચબુતરામાં છત હોય છે છત તો દરેક મનુષ્યને દરેક સજીવને રહેવા માટે છત હોવી જરૂરી છે આપણે પણ મકાનની જે છત હોય તો છત કેમ હોય તો આપણને ખબર જ છે કે આપણને ગરમી ના લાગે બહુ ઠંડી ના લાગે વરસાદ સામે આપણને રક્ષણ મળે તો ચબુતરામાં પણ પંખીઓ માટે છત હોય તો છત કેમ બાંધવામાં આવે ચબુતરામાં તો પક્ષીઓને તાપ ટાઢ અને વરસાદ સામે રક્ષણ મળી રહે એટલા માટે ચબુતરાની અંદર સરસ મજાની છત તમે ચબુતરા જોવા વિદ્યાર્થી મિત્રો તો ખૂબ જ સરસ આકારના હોય છે ઘણી જગ્યાએ મકાન જેવું હોય છે અને કોઈ ગોળાકાર હોય છે કોઈ ચોરસ હોય છે પણ સરસ મજાનું હોય છે ચબુતરો તો એમાં છત આ પંખીઓને રક્ષણ મળી રહે ગરમી ઠંડી અને વરસાદ સામે એટલા માટે ચબુતરાની અંદર છત હોય છે અને હવે આપણને પણ પાણી પીવા માટે આપણે પણ ઘરમાં માટલા રાખીએ છીએ કે આપણે જાતે ખોલી શકીએ છીએ અથવા તો નળ દ્વારા કે કોઈ પણ દ્વારા ફ્રીજમાં તો એમને પણ પાણી પીવા જોઈએ દરેક સજીવને ખોરાક ખાધા પછી પાણીની જરૂર પડતી હોય છે એમાં પંખીઓને પણ પાણીની જરૂર પડે છે તો એ પાણી પીવા માટે આ પંખીઓ ફીબ લટકાવેલી હોય છે તમે જોતા હોય છો ઘણા લોકોએ પોતાના ઘરના દરવાજે પણ ફીબ હોય છે કોઈના અગાશી ઉપર પણ આ કોઈની છતમાં પાણીની ઠીબ લટકાવેલી હોય આ ઠીબમાં પાણી ભરેલું હોય અને પંખીઓ જ્યારે ચણ ચણીને આવે ત્યારે ઠીબ ઉપર બેસે છે અને નિરાંતે અને મજાથી પાણી પીવે છે અને એમને પાણી પીવા માટે સરસ મજાની ઠીબ ઠીબ આપણે કોઈ પણ પ્રકારની માટીની કોઈ માટલાની ગમે તે પ્રકારે આપણે એને બનાવી શકીએ છીએ અને આ પંખીઓને પાણી પીવા માટે ઠીબ લટકાવેલી હોય છે હવે ચબુતરો તો ખૂબ જ ઊંચો હોય વિદ્યાર્થી મિત્રો આપણને ખબર છે કે ચબુતરો હાઈટમાં ઊંચો હોય તો આપણે ખૂબ સરળતાથી એમાં દાણા ના નાખી શકીએ તો હવે દાણા તો નાખવા જ પડે કારણ કે ચબુતરાની રચના પંખીઓને જે આપણે દાણા નાખવાના હોય એ દાણા કોણ નાખે તો આપણા દ્વારા એ દાણા નાખવામાં આવે છે તો આપણે દાણા નાખવા માટે જો આપણે પહોંચાઈએ નહીં ચબુતરામાં તો દાણા કેવી રીતે નાખીએ તો એના માટે ચબુતરાની બાજુમાં એક નિસરણી એટલે કે સીડી આપણી ભાષામાં કહીએ તો સીડી રાખવામાં આવેલી હોય છે જેના દ્વારા મનુષ્ય એ નિસરણીનો ઉપયોગ કરીને ચબુતરામાં જે વિવિધ પ્રકારનું અનાજ આપણે ચબુતરામાં નાખી શકીએ છીએ અને એ પંખીઓ એ અનાજનો ઉપયોગ પોતાના ખોરાક તરીકે કરી શકે છે તો નિસરણીનો ઉપયોગ શું તો પંખીઓને દાણા નાખવા માટે ચબુતરામાં એક મનુષ્ય દ્વારા જે દાણા નાખવા માટે એક ગોઠવણ કરેલી હોય છે જેને આપણે શું કહીએ છીએ નિસરણી કહીએ છીએ સીડી આપણે એને કહીએ છીએ આ ચબુતરામાં નિસરણીનો ઉપયોગ છે તો તમને ખ્યાલ આવી ગયો હશે હવે ચિત્રમાં આપણને ચબુતરાની નીચે એક ઓટલો પણ છે તો ઓટલા ઉપર એક માણસ બેઠેલો છે નીચે સરસ મજાનો ઓટલો છે અને ઓટલા ઉપર એક માણસ આરામ કરવા સરસ મજાના પંખીઓનો કલરવ પણ સાંભળવા મળે છે ચબુતરામાં આપણને અને ઓટલાની બાજુમાં જ એક કૂતરું છે કારણ કે જરૂર નથી વિદ્યાર્થી મિત્રો કૂતરાને પણ કોઈ ખોરાક નાખવા માટે ચબુતરાની આસપાસ કોઈ ઓટલી ઓટલો કે એવું પણ લઈ અને ચબુતરાની આસપાસ જો દાણા નાખવા આવ્યું હોય તો આ કૂતરાને પણ એનો ખોરાક પ્રાપ્ત થાય છે અને ચિત્રમાં આપણને ચબુતરાના ઓટલાની બાજુમાં એક કૂતરું બેઠેલું જોવા મળે છે અને ઓટલાની બીજી બાજુએ એક બકરી પણ છે હવે ચબુતરાની નીચે ત્રણ ગાયો પણ છે અને ચબુતરાની બાજુમાં ત્રણ નળિયા વાળા મકાનો છે નળિયા એટલે તમને ખ્યાલ આવે છે માટીના હોય તમે ગામડામાં ઢાળ વાળા મકાનો જોયા હશે અને એ ઢાળ ઉપર નળિયા વાળા છાપરા આપણે કહીએ તો કોઈ ઘાસ પાથરનું હોય કોઈ નળિયા પાથરનું હોય અહીંયા આપણે શહેરમાં જોઈએ તો કેટલાક લોકો ઘરના સજાવટ માટે પણ ગેટ પર કે કોઈ આજુબાજુમાં કોઈ મકાનની છત પર પણ નળિયા જે સુશોભિત કરવા માટે પણ આપણે નળિયાનો ઉપયોગ કરતા હોઈએ છીએ એવી રીતે આ ચબુતરામાં જે ત્રણ મકાનો દેખાઈ રહ્યા છે
ત્રણ મકાનની છત કેવી છે નળિયાવાળી છે અને આ નળિયાવાળી છતમાં પાણી વરસાદનું પાણી હોય એ ખૂબ જ સહેલાઈને સરળતાથી એ વહી જઈ શકે છે એટલે એના છત ડાળવાળા પણ હોય છે અને આકાશમાં પંખીઓ ઉડી રહ્યા છે તો વિદ્યાર્થી મિત્રો આ થયું ચબુતરાનું વર્ણન અને એમાંથી આપણને કેટલાક પ્રશ્નો પણ પૂછાય તો એ આપણને આવડે અને પાઠની અંદર આપણે એક ગામનું દ્રશ્ય પણ આપેલું છે તો ગામના દ્રશ્યની અંદર આપણે એ જોવાનું છે કે ચિત્રમાં શેનું શેનું વર્ણન કર્યું છે તો જેમ આપણે આ ચબુતરાનું વર્ણન કર્યું છે વિદ્યાર્થી મિત્રો એમ જ આ ગામના પાદરનું વર્ણન છે એ તમારે તમારી ભાષામાં લખવાનું છે અને આના સવાલ જવાબ હું તમને પીડીએફ દ્વારા મોકલી આપીશ વિદ્યાર્થી મિત્રો આ છે ગામનું અને તમને આ દ્રશ્ય દ્વારા દેખાય છે કે સવારમાં જે સવારનું વર્ણન આપેલું છે ગામના દ્રશ્યમાં જે સવારમાં લોકો શું કામ કરી રહ્યા છે એ દેખાઈ રહ્યું છે બે પર્વતની વચ્ચે એક સૂર્ય સરસ મજાનો જે ઉગી રહ્યો છે સવાર પડતા જે સૂર્ય ઉગવાની શરૂઆત થઈ રહી છે અને લોકો પોતાના કામે જવા જઈ રહ્યા છે એક માણસ પનિહારીઓ પાણી ભરવા જઈ રહી છે તો એક માણસ નદી કિનારે કપડા ધોઈ રહ્યો છે કેટલાક માણસો ખેતર તરફ જઈ રહ્યા છે કેટલાક પોતપોતાના કામે જઈ રહ્યા છે એક રિક્ષા પણ આવી રહી છે આવી રીતે તમને ચિત્રમાં જે પણ કંઈ દેખાય છે એનું વર્ણન આપણે આ સવારના દ્રશ્ય અને ગામના દ્રશ્ય દ્વારા આપણે એને લખવાનું છે